અંધારા કળયુગ ના ઉતરાય માં તારા આ બધા બાળક બેઘા ના થાય તો અંજવાળા આશીર્વાદ ના મળી રાખજે હોનળગા તારો ધ્રુવ થઈ અને તગ તગી માં તો મધ સાગર ની માય અમારા જાજ ના ફળ જાય એની ખબર રાખે માં ખોડલી તો ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કદો દરો ચરણ તો દેખે અસુર ભાગ્યો ગવતો આદિ શક્તિ આપણે રૂપવા હિયર મંતા ખાળ રગત ખળ હળે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય અઠ દસ અથી અન પ્રખે મેખ ભુવનેશ્વરી કવિ જોડ પાણ ગીસર કહે કૂદો ઉદો આશાપુરી માં ઉદો ઉદો આશાપુરી તો નમો આદિ અનાદિ તુહી સો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી દરની આકાશ ભી બો પસારે તુહી મોહ માયા વિશે સૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ અસેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેહા ન દેહા ન રૂપા ન રેખે ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસીન આસી નિવાસીન મંડી સ્વરૂપા રૂપા ન રૂપા સુસંડી કમંખાન શંખાન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર વાણી ન વોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી એ શિખર પે ફુહારો હસો રૂપ તોરો હજો ની સુફાવે કઠે ફંદ મોરો તોય પ્રોઢ સિંધુ પર જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી આપણી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા એવી આયા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એ ભારતી ભોમની વંદુ તનિયા વડી તન તન હો તન સૌરાષ્ટ્ર ધરણી એ મા તન તન હો તન હોરઠ ધરણી અને આ ધરાના માઢોડા કેવા છે રસી કહેડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જગુગતી વીજળી એવી આયા ઘૂંઘટે મલગતી લાજ રમણી
ये भारती भोमनी वंदु तनिया वडी तन धन हो धन सौरास धरनी ए मां तन धन हो धन होरस धरनी એવી સૌરાષ્ટ્રની ધીંગીધરામાં રામપરાના આંગણે અને અમારે મામા ડાયરા વાઘ પરિવારને ત્યાં ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ ચાલે છે. અને એમાં જેમ મામાએ કીધું એમ હું મહેમાન થઈને આવ્યો છું. મામાએ કીધું કે ઘરનો ડાયરો છે અને હાલો આનંદ આવ્યો છે અને આનંદ ખૂબ મામાએ કરાવ્યો. અને મારે થોડી વાર મામાને ત્યાં જે કાંઈ એકાદું ગીત કે છંદ કે દુહો ગાય કે એકાદી વાત કરું એ પણ ભાગવતના ખોળામાં પ્રાર્થના રૂપે હું અહીંયા કહીશ. પણ મહાત્મા ઈશ્વરદાસજીનો બહુ સરસ એક દોહો છે કે ઝાડ ટળે મન મળ ગળે અને નિર્મળ થાવે દેહ, ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે, ભાગ હોય તો ભાગવત સાંભળી શકાય એવું ભાગવતનું જ્યાં ભગવાન કૃષ્ણ કનૈયાનું જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. મને એક બહુ ગમે છે એટલે ચારણી સાહિત્યનો એક સવયો કહું. ઓધવજીએ જ્યારે આવી અને રાધાજીને કીધું કે તમારા ચિત્તમાં કોણ છે, તમારા ચિત્તની અંદર કોણ છે, અને એ વખતે રાધાજી ઓધવજીને જવાબ આપે. ચારણી સાહિત્યનો એક સવયો છે, શું કહે છે રાધાજી, કે કાહુ કે ચિત્ત મેં ધરની ધર, કાહુ કે ચિત્ત મેં શંકર દાતા. બહુ સરસ આ ચારણી સાહિત્યનો સવયો છે કે તમારા ચિત્તમાં કોણ છે એમ રાધાજીને ઓધવજીએ કીધું. તો ઈ કાહુ કે ચિત્ત મે હે ધરની ધર, કાહુ કે ચિત્ત મે શંકર દાતા, અન કાહુ કે ચિત્ત મે ગૌરી કો નંદન, અન કાહુ કે ચિત્ત મે ભૈરવ રાતા. કોકના ચિત્તમાં ગણપતિ હોય, કોકના ચિત્તમાં ભેરવ હોય. અન કાહુ કે ચિત્ત મે પીર પેગંબર, કાહુ કે ચિત્ત મે સરસ્વતી માતા, પણ મેરે તો ચિત્ત મે મીત બસે. મારા ચિત્તમાં મીત એટલે કૃષ્ણ છે. અબ મીત કે ચિત્ત કી જાને વિધાતા, મિત્રના ચિત્તમાં શું છે એ વિધાતા જાણે, એવો ભગવાન કાળિયો ઠાકર કૃષ્ણ કનિયો. અને એનો જ્યારે કદમનું ઝાડ હોય, એક એક કાન ગોપી રાસ લેતા હોય. લડદાનજી એટલે બ્રહ્માનંદ સ્વામી લખે છે, કેવો આનંદ હોય છે. તોય સંતન અભિરામ ધામ પ્રમત રમત પ્રમત રામ, તારી રાહ જોઈ અને પશુ પક્ષી અને માણસ અને ઝાડવા બધા બેઠા છે, હવે વરસાદ વરહી જા. એ હું તમે આભા મંડળ માં મીટ માંડવા માંડી છે, પણ કોઈ દી દરિયો નજીક જ છે, કોઈ દી કીધું કે આટો મારી જા.
કારણ કે એ આવે ને તો લીલા હોય એ હુકાઈ જાય, એને હુકવી નાખે એટલે લોકસાહિત્ય નો દુઃખ છે. દલદાર સભા છે, દલદાર સભા એથી ઓલા મને હઉ ચાહે મલક, બાકી ઓલા દરિયા ને કોઈ યાદ. એ એમ નો કે નટવર જેઠવા લલિત નાટ લાવે પથ પ્રિય સત પ્રવી કથ કથ કૃત સે સુથ નવીન જાતે હર હર નડ હેર હેર બિગ સત સુર બેર બેર ભર ગટ ગટ ફેર ફેર અટવર નાચે માટે. મેં હમણાં જ એક દુહો લખ્યો છે, એક બે પ્રોગ્રામમાં હજી બોલ્યો છું, પણ બહુ સારો દુહો છે એટલા માટે. કે ઓલી મથુરા વાળી મોરલી, મથુરા વાળી મોરલી અને ઓલા વાળા ગીત, મથુરા ઓલી મથુરા વાળી જો ને મોરલી અને ઓલા પણ અમને શ્વાસે 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 હા ભરે એ ઓલા પ્યારા શ્યામની પ્રી, અને ભગત બાપુની મામા યાદી કરાવી એટલે નજીકમાં મજા દરશે એટલે શિવની વંદના કરતા. પણ ભગત બાપુ કહે છે હરી ગંગધાર ભેગાર ભૂતંગાઈ ભાર ને ધારાઈ વ્રજ ભજે ગડતાળ ન પાર મોટે પડકા ગડસા ધરતી ને માન ભજે હક ધાર મકાઈ હિમા દળ હાલ ભાન હરી ગંગધાર ભેગાર ભૂતંગાઈ ભાર ને ધારાઈ વ્રજ ભજે ગડતાળ ન પાર મોટે પડકા ગડસા ધરતી ને પ્રમાણ ભજે હક ધાર મકાઈ હિમા દળ હાલ ભાન હજાર પરમે હક મોત ધરી પશુપાલન કોઈ જાતનું તમને વિઘન ન આવે પાછું વળી જવું, કારણ કે તમારે નક્કી કરવાનું કે રસ્તો ભૂલી ગયા છે. સારું કામ કરવા નીકળો એટલે વિઘન તો આવવાના જ છે. ભગત બાપુ બહુ બહુ સરસ બે ત્રણ દુહા કીધા છે, એનો પુરાવો આપે છે. શું કે છે
પગ કાંટા પર પડે એમ પોગતી બીજા ની ભૂલે બાપ એ આપણને કસત જોગાવે કાગડા આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુરેન્દ્ર પાઈ નમે દિગપાલ દિગંબર ગાઠી ડુંગર સાથી સાજા હાથ પસારી એટલે મહરી રવરાય રવે ઈશ્વરી માવે છીએ પણ જે બહુ સરસ જે દુહો મને અહીં યાદી થઈ એટલા માટે આ દુહો મને ગમે છે અને હમણાં જ મેં લખ્યો છે કે મથુરા વાળી મોરલી નું ગોકુળ વાળા ગીત ગોકુળ કેરા નહીં ગોકુળ વાળા ગીત શ્વાસે શ્વાસે સાંભળે અમને પ્યારા શ્યામની પ્રીત અને ગોપીના વિરહના પણ દુહા બે ચાર વિષય છે અને ભાગવતનો ખોળો એટલે મેં લખાતા કે ખાવીનો હોત જો ખબર કે અમને આવો ત્રિકમ દેશે ત્રાસ તો રમવાનો આવો ત્રાસ અમે જમના કાંઠે જાદવા હોય વજન બહુ હેલમાં તોય તું કેડા રોકતો કાન હવે મથુરા કેરા મહેલમાં તને સીધને ફાવે સાંભળાવ અરે તારી જનેતા હતી જેલમાં તોય આવ્યો તો ગોકુળ આપ હવે મથુરા કેરા મહેલમાં તને સિદ્ધને ફાવે સાંભળા ટીડડું પડે તેલમાં એને તપે દીવાનો તાપ એમાં અમે ઝુરી વિજોગી જેલમાં તને હરાપ લાગશે સાંભળા તને હરાપ લાગશે સાંભળા એ કનૈયા હવે તો સમજી જા બાપ ગોપી બાપ કે છે ઘણા ઘણા સંબોધનથી બોલાવે છે અને એક દુઓ બહુ સરસ કીધો કે તારું આખું કુળ બહુ સારું તું ઉશીરો એ બધો પરિવાર બહુ સારો તારી સંગત બધી હારી છતાંય આવો થયો એનું કારણ શું એનો એક દુઓ ધાવણ જશોદાનું ધાવ્યો એનો તને સેજે નો આવ્યો સાર ધાવણ જશોદાનું ધાવ્યો એનો તને સેજે આવ્યો નહીં સાર આ પૂતના પૈની ધાર તારી મતી બગાડી માધવા આ બે ઘૂંટડા પૂતના માસીના લઈ ગયો ને એમાં આવો થયો નકર અમારો કાનો આવો ન હોય અયા ફૂટો ન હોય કોઈ દી આવો ઈ ભગવાન કૃષ્ણ ઈ કાળિયો ઠાકર એનું એક ગીત પણ એની પહેલા મામા ડાયરો જ્યારે મળ્યો છે અને હું અહીં આજ મને આનંદ આવ્યો છે મામાએ કીધું એટલે આવ્યા પછી વધારે રાજી થયો મામાએ પણ એટલો આનંદ કરાવ્યો અને ભાગવતને સાથે લઈને એટલે મામા હું હમણાં છેલ્લા ઘણા પ્રોગ્રામમાં વાત મને યાદી થાય એટલે કરું છું કે આ બધું શું કામે ભાગવત રામાયણ ડાયરા ભજન સાહિત્ય ડાયરા દુહા છંદ એનું આપણે વર્ષોથી બોલી છે હજી આટલી બધી સંખ્યામાં બધા ભેગા થાય છે ને આ તો 21મી સદી છે ઘણા પ્રશ્નો કરે છે તમે હજી આ બધું લઈને બેસો છો તો આ જરૂરી કેટલું છે એટલા માટે અને આ ન કરી તો શું નુકસાન છે એની એક બે વાત હું છેલ્લા ડાયરાઓમાં કરું છું કે એટલા માટે ન કરી તો શું નુકસાન છે એક વખત હું મહારાણા પ્રતાપની સિરિયલ જોતો હતો સોની ચેનલ ઉપર આવે એટલે એમાં હું જોતો હતો એમાં એક પાત્ર આવે છે મહારાણા પ્રતાપની ઉંમર નાની છે 15 વર્ષની કે એમ કંઈક કે 14 વર્ષની અને જેવંતાબાઈ એમના માં છે એમ એ રાણા પ્રતાપ એમને પૂછે છે કે માં પન્નાદાઈ કોણ છે આ પન્નાદાઈનું જે પાત્ર છે એ કોણ છે પન્નાદાઈ કોણ છે કે મારો બાપ છે ઉદયસિંહ એ પણ પન્નાદાઈ આવે એટલે બે હાથ જોડીને ઉભો રહીએ બધાય છે એને સલામ કરવા માંડે તો આ પન્નાદાઈ છે કોણ એટલે જેવંતાબાઈ પ્રતાપના માં છે એમ કહે છે કે બેટા પન્નાદાઈ એક એવું પાત્ર છે પન્નાદાઈએ જે બલિદાન આપ્યું છે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પન્નાદાઈએ જે બલિદાન આપ્યું છે એ એવી ઘટના છે કે ના તો વિશ્વમાં ક્યાંય કોઈ દી બની છે ભારતમાં નહીં હિન્દુસ્તાનમાં નહીં અને ના તો કોઈ દી બનવાની આ સિરિયલ જોતો થઈ મને આ બધું શું કામે અત્યારે એટલા માટે હું આ વાત કરું છું મને યાદી થઈ એટલે કે પન્નાદાઈએ તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પોતાનો એકનો એક દીકરો આપી દીધો અને એ દીકરો રાજને હોપીને કીધું કે આ રાજકુંવર છે એને ઓલા દુશ્મનોએ કાપી નાખ્યો અને તારા બાપ ઉદયસિંહને તેડી લીધો અને કીધું આ તો મારો કુંવર છે એને બચાવી લીધો છે તો પન્નાદાઈએ જે બલિદાન આપ્યું છે એ ઘટના ના તો કોઈ દિવસ વિશ્વમાં હિન્દુસ્તાનમાં નહીં કોઈ દી બની છે ના તો કોઈ દી વિશ્વમાં બનવાની છે આવું શબ્દ મેં સાંભળો મને ઘા લાગ્યો રાજી થયો પન્નાદાઈ ને સો સલામું છે જો પન્નાદાઈ ઉદયસિંહ ને ન બચાવ્યો હોત તો મને તમને રાણો પ્રતાપ ન મળ્યો હોત એટલે પન્નાદાઈ ને સો સલામું પણ પન્નાદાઈએ દુઃખની વાત એ મને થઈ કે પન્નાદાઈએ જે પોતાનો દીકરો ઉદયસિંહને બચાવવા આપ્યો એની પહેલા 350 વર્ષ સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાદ બોદરે ઉગાને આપી દીધો તો પણ એને ખબર નહીં હોય થઈ ને તો આ કારણ શું કામે એનું કારણ કોનું સિરિયલો વાળાનો વાક કે આ કોઈ ઓલા એક્ટ્રેસનો વાક છે કે ટીવી વાળાનો એમાં કંઈક હું અને તમે બધા એમાં આવીશું આપણે જ ક્યાંક ઇતિહાસથી ને આ બધા આપણી વસ્તુથી આગા વયા ગયા આવીશું એટલા માટે આપણું ખોવાઈ ગયું છે આપણે આપણું સાંભળ્યું નહીં હોય આ બધું શું કામે કરવું પડે છે એટલે હવે આવી તો ઘણી બધી વાતો એક આયર માટે મેં વાત કરી બીજી વાત આપણે એ કરી મધર ટેરેસાના નામનો આખો દિવસ ઉજવાય છે
મધર મધર્સ ડે ઉજવાય એના નામનો દિવસ ઉજવાય છે આખો. તો એને પણ સો સો સલામું છે, એને એવી સેવા કરી છે. પણ મને જ્યાં સુધી મેં જ્યાં સુધી જોયું છે વાંચ્યું ત્યાં સુધી મને એમ લાગે કે મધર ટેરે સાહેબ જે હમણાં સેવા કરી એ સેવા બધે જ થઈએ છે, બધી જ્ઞાતિમાં ઘણા સંતોએ કરીએ છીએ. પણ બે આયરની દીકરીઓ, એક વવાણિયામાં માં રામબાઈમાં અને એક અહીંયા અમરમાં હાથમાં જોડી લઈને જે જગતને સેવામાં દેખાડ્યું હતું એ કર્યું છે. એને વાંચ્યા એને જોયા પછી જ આ મધર ટેરેસાએ કર્યું છે. તો આ નામ મધર ટેરેસાને સલામ છે, એના નામનો દિવસ ઉજવાય. પણ એની પહેલાં આ જોગમાં એવું કરી બતાવ્યું છે તો એ બધાને ખબર નહીં હોય કદાચ. તો એમાં વાંક કોનો છે? આપણું જ આપણે ક્યાંક દબાવી દીધું છે, એટલા માટે આ ફરી ફરી અને આપણે બધું કરવું. તો આવી બધી, આ તો એક આયર માટેની વાત કરું, પણ એક એક જ્ઞાતિમાં આવી ઘટનાઓ બની છે. એટલા માટે સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. એટલે પ્રેમની અહીં ગંગા પણ વહે છે. આજ બધાએ જે અહીંયા મામાએ વાત કરી એમ ભાઈશ્રીથી લઈ અને પૂજ બાપુ સુધી અને બધાએ અમે આવી આ પ્રેમની ગંગામાં અમે આવ્યા છીએ. એટલે એકાદ કડીમાં હું આપને યાદ કરાવું કેવો પ્રેમ છે એનું. એક મેં ગીત કીધું હતું કે હે હે પ્રેમની વાતો હે તો વલા પ્રેમીઓ જાણે આ બધી પ્રેમની વાતો. અરે પ્રેમની વાતો ઈ તો વલા પ્રેમીઓ જાણે ને જાણે પ્રેમી ના જીવ હૈડાના આ પ્રેમ હાઢીલા હાડ હમ ભાવે. અરે પ્રેમની વાતો ઈ પ્રેમીઓ જાણે 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 અને જાણે પ્રેમીના જીવ હૈડાના પ્રેમ હઠીલા એ તો હાડ હંફાવે. જેણે વતનને પ્રેમ કર્યો છે એ દીકરા દઈ હગે, જેણે ચારિત્રને પ્રેમ કર્યો છે, જેણે પોતાના કુળની પરંપરાને પ્રેમ કર્યો છે એ આ પ્રેમની ધરતી છે. ભગવાન એક પ્રભાતિયામાં ઓલી કડી આવે આપને ખબર છે કે ભાઈ વાલોજી ગયા હતા વાડીએ ને હેરડી ફોલતા કાંઈ સોય લાગી ગઈ અને સોય લાગી લોહીની ધારથી આંગળીમાંથી ને બધી પટરાણીઓ હતા એ અવળા અવળા લીરા ગોતવા માંડ્યા અને દ્રૌપદીજીએ ગડગડતી દોટ મૂકી અને પોતાની હાડી જે રેશમની હતી એ ફાડી ચીરી અને પાટો ભગવાનને વાળી દીધો. અને ભગવાને કીધું કે બેન ત્યાં મોંઘી હાડી છે એ ફાડી નાખી, કંઈક બીજું લઈ લેવાય ને એમ. આ તો આવી તે મોંઘી હાડી છે રેશમની શું કામે છે ચીરી નાખી એમ કૃષ્ણ ભગવાને કીધું. એટલે દ્રૌપદીજીએ કીધું મેરે ભાઈ ઘનશ્યામ જો તેરે લીએ આવે કામ, મેરે ભાઈ ઘનશ્યામ જો તેરે લીએ આવે કામ તો નિકાલ દું મેરી નશે તમામ, એ તો રેશમ કા ધાગા હૈ, મારી નસું કાઢી નાખું અને તને પાટો વાળી દઉં, આ તો રેશમનો ધાગો છે. આ પ્રેમ છે, પ્રેમની વાતો પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમીના જીવ. પણ શુદ્ધ પ્રેમની વાત છે, જે શુદ્ધ પ્રેમ જેણે કર્યો છે એની આ વાત છે. ભુદરજી લાલજી રાણા કંડોળાના બહુ સરસ એમના દોહા છે પ્રેમ માટે કે પ્રેમના ઉમિટા પૂર એમાં અણતારું ઓબાલીએ, જેને તરતા ન આવડતો હોય અને શેઠેથી આંખું ફાડીને જોવાય પ્રેમના પૂરમાં પડી ન શકે કોઈ. પ્રેમના ઉમિટા પૂર એમાં અણતારું ઓબા લીએ, બાકી કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિધિન ભૂદરા. પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રીતાળું પોઠી ગયા, બાકી રાંકા રોતા રિયા એ તો ભૂંડા મોયે ભૂદરા. પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, એ તો લોહીથી લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા. લોહીથી લખાણા એ શુદ્ધ પ્રેમની વાત છે. એટલે પ્રેમની વાતું પ્રેમીઓ જાણે જાણે પ્રેમીના જીવ હૈડાના પ્રેમ હઠીલા એ તો હાડ હંફાવે. એવી વાત, એવી વાતો ને એવો વર્ગ ને એવો ડાયરો જ્યારે બેઠો છે ત્યારે આ બધું શું કામે. એક બહુ સરસ કવિ છે રસિક બિહારીનું કે તમે આટલું આટલું કરો આટલું આટલું કરો આટલું આટલું કરો તો એ દુનિયા તમને મને તમને ભૂલી જાય.
ऊंचे महलान के उठान ते जाने को जाने हेन को द्वार दुदू भी बजानते अपना नाम ना मोटा मोटा महल बनावी आपड़े અને ગમે એટલી ત્યાં તકતીઓ લગાડી દે એક દુનિયામાં વાળા મને ભૂલતા નહીં હું આવડો માણસ છું આટલી તકતીઓ લગાડી છે હું તો મોટા મોટા મહેલ બનાવી ઊંચે મહેલાન કે ઉઠાન તેને જાને કો જાને હેન કો દ્વાર દુદુમ ભી બજાન કે ઘરે ઘરે જઈને આપણે એટલા પૈસા થઈ જાય કે ઢોલ વગાડી મને ભૂલતા નહીં મરી જાય બીજા દી ઢોલ બંધ થાય એટલે તરત કે ઢોલ નો આવ્યો તો કોલો વયો ગયો લાગે હાથ પછી પૂરું થઈ જાય ઊંચે મહેલાન કે ઉઠાન તેને જાને હેન કો દ્વાર દુદુમ ભી બજાન કે અને તમારા અને મારા નામના ઝંડા ફરકાવી અને ડુંગરાની માથે જઈને બાંધી લઈ તોય આપણે તોય દુનિયા ભૂલી જવાની આપણે વયા જાય એટલે ઝંડા ઉતરી જવાના છે ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહો જાને હેન કહો મત ગજ કે બંધાન તે જાજા જાજા હાથી ઘોડા આપણે આમ બાંધી આપણા આંગણામાં રાખી તોય દુનિયા ભૂલી જવાની અરે શાન તે ન જાને મોટી શાન વધારી દઈ નીકળી તોય દુનિયા આપણને યાદ ન રાખે શાન તે ન જાને ગુમાન તે ન જાને ગુમાન કરે પણ દુનિયા આપણને યાદ ન રાખે ધન ધાન તે ન જાને ધીરુભાઈ અંબાણી હતા તો હું તેનું નામ હતું એ વૈયા ગયા તેને દીકરાનું નામ સડી ગયા તરત ફરી જાય ધન રૂપિયો તો નહીં ગમે એમ કરી તો દુનિયા આપણને ભૂલી જવાની તો તો એવું કોઈ કારણ જ નહીં હીરા મોતી માણેક આટલું આટલું આટલા પૈસા તોય દુનિયા ભૂલી જાય તો હવે તો એવી કોઈ વસ્તુ જ ન હોય ને કે આપણને દુનિયા યાદ રાખે તો કે એક નહીં ચાર છે કે એવી કઈ વસ્તુ તો કે રસિક બિહારી ચાર વાત તે જહાન જાને ચાર વાતથી દુનિયા આપણને યાદ કરે કાયમ ના માટે કઈ તો કે વિદ્યા એક તો વ્યાસને કોઈ દી ન ભૂલે તુલસીદાસને કોઈ દી દુનિયા ન ભૂલે ભગત બાપુને ન ભૂલે મેઘાણીને ન ભૂલે કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ કહા કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પુરાયણ વાલ્મીક સુખવ્યાસ કથા કવિતા ન કરંતા તો કવણ સ્વરૂપ છે ઉતા ધ્યાન મન કવણ ધરંતા જગ અમર નામ ચાહો જીકે સુનો સજીવન અખરા રાજસી કહે જગ રાણરોગ તમે પૂંજો ફાવ કવે વિદ્યા હરિ ધ્યાન તે જેને ભજન કર્યું છે આ બાવલિયા રામદાસ વૈયા ગયા એને તો વર્ષો થઈ ગયા છે ને સમાધિસ્થ થયા એને પણ હજી પણ નામ લઈને તો રામપરાના નહીં પણ આજુબાજુ વાળા કોઈ પણ માણસ હોય એના રૂવાડા ઉભા થઈ જાય બાવલિયાના ભજનની ત્રેવળ છે ભલા માણસ હા વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે દેવાદ બોદર હોય કે ભોજો કામળિયો હોય કે ભોજો મકવાણો હોય મહારાણો પ્રતાપ હોય શિવાજી હોય કે વીર વચરાજ હોય એ તરવારી લઈને ધર્મના માટે ઉતર્યા હમીરજી ગોહિલ હોય તો એ વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે તરવાર લઈને ધર્મને ધીંગાણે જે લડ્યા કૃપાન તે સુદાન તે કર્ણનો પોર હજી પણ કહેવાય છે ગમે એટલા દાનેશ્વરી બીજા એના પછી નહીં થયા હોય પણ એનો પોર કહેવાય જેને દાન આપ્યા છે એને દુનિયા ભૂલ આ ચાર વિદ્યા રસિક બિહારી ચાર બાદ તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે આ ચાર વસ્તુ જે કરે એને કોઈ દુનિયા ભૂલવાની નથી એટલે મામા ડાયરો છે એટલે મને કહેવાનું મન થાય મામાએ યાદી કરાવી અને હું ઘણીવાર કહું છું એક બે કડી ખાલી લઈ લઉં એટલે મને હોજરી નહીં વળે ત્યાં સુધી દેવાદ બોદરને સપનું આવ્યું અને મેં કાવ્ય લખ્યું છે કેવી રીતે એક રૂપક બાંધીને કે દેવાદ બોદર હુતા છે ને એને સપનું આવ્યું છે સપનામાં એક એમના બહેન આવે છે રાજપૂતાણી અને દેવાદ બોદરને એમ કહે છે કે ભાઈ તારા દીકરાને ઉગાને તે ઇન્દ્રને ઠપાટ મારીને ગાદીએ બિહારી દીધો છે અને મારો નવગણજી ગાયું ભેહું ચારે છે વગડામાં તો તું આયર છો એટલે કહે છે કે દેવાદ બોદરના એ જીસાપને આવી એની રાજપૂતાણી બેન એ જી દેવાત બોદરના એ જી દેવાત બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારા ને સ્વર્ગની ગાદી અને મારાની હાવ બરબાદી તારાને સ્વર્ગની ગાદી મારાની હાવ બરબાદી રાજપૂતાણી બેન ઘણીવાર કાવ્ય બોલી ચૂકી બહુ ગમે છે એટલે આ પછી રહેવાય નહીં અને પછી કહે છે હળવે કે તેને આયર છે વિવેકથી જવાબ સમજણો માણસ એ જવાબે વિવેકથી દે એ કોઈ તાળ ન નાખે બડે બડાઈ ના કરે બડે ન બોલે બોલ રહીમ અને હીરા કબ કહે લાખ અમારો મોલ નગર ઓલું નહીં ભાદરવો મહિનો આવ્યો તો ભીંડો ફાટેલો અડબાવ વડલા એટસ્યો કારણ કે ભેહું બેસતી હોય ને ગાયું ભેહું પોદળામાં એ નરવું ખાતર હોય ભીંડો હાડા હાડા હાટ કરતો એ દોઢ મહિનામાં તો એ આમ અડધા વાંહડા જેવડો થયો મામા
વડલા ને કે નિકાળ વડલો મૂંઝાણો કા તમારી પેઢીઓ નાશ કરી શકું કે વડલા ને કે નીરી જાય થી બીજું બધું રહેવા દે વડલો કે પણ હું વર્ષોથી અહીંયા ખડકાણો છું આટલી મારી વડવાયું નામ ક્યાં સુધી પથરાણ્યું કેમ તો કે નહીં નહીં અહીંથી નીરી જાય નકર બીજી થાય પછી વડલો ને એમ થાય ને કે આને એને ખબર હોય આ કેટલાક દિયાનું હાલ છે એટલે વડલો કાંઈ સીધું નકર તો વડલો હરખો પવન આવે ને વડવાયું હોલાવે તો ઓલાને પાંદડા હોરાઈ જાય પણ એને એમ થયું કે એને કીધું મને થોડીક મુદત આપી દે એકાદો મહિનો આપ તો મને આ બધું હકેલવામાં એટલી તો વાર લાગે તો કાંઈ વાંધો નહીં એક મહિનો આપું છું એક મહિના પછી નીકળી જાય નકર અહીંયા ખૂન ખરાબા થાય હા એટલે વડલે કીધું કાંઈ વાંધો નહીં એક મહિના પછી નીકળી જાય એ બરાબર ભાદરવો મહિનો બેઠો તો અહીંયા વાત થઈ હતી ભાદરવો પૂરો થયો નોરતા બેઠા ને તડકા પીડ્યા ને એ તડકા આહુ મહિનાના હરખા પીડ્યા ભીંડો હુકાઈ ગયો એમ વાટ તો થોડાક દી જોવી પડે ભીંડાને હુકાતા વાર ન લાગે પણ બધું આમ હાલ્યા કરે એટલે એની વાત નથી પણ આને તો આ તો એવો અડીખમ આયર હતો આયર હાયર ઉદરા અને આયર એક દુઓ મેં કીધેલો આયર હાયર ઉદરા અને આયર અડીખમ કુળ આયર ટેકો આપનો ને એના મહાન ધરામાં મૂલ એટલે એને વિવેકથી જવાબ દીધો શું કીધું બેનને કે આયરો ને તું એ જી આયરો ને તું કે વળાખશો બેલી તને વધુ શું બોલું વાત વધારે શું છે આખો હોર્સ મૂકી નાગરમાં એટલે તો મોકલ્યો હોય છે ને તે તો હવે એવું જે દી આવશે ટાણું હું તે દી એને દઈશ જુનાણું એવું જે દી આવશે ટાણું તે દી એને દઈશ જુનાણું એટલી વાત થઈ ટૂંકમાં અને પછી નવઘણને ગાદીએ બિહારો જે ઘટના બને છે આપ જાણો છો વર્ષો વયા ગયા આયરાણી બુઢા થયા ઉગાના જનેતા અને હોતા હોતા એક દી વિચારે છે કે મારો દીકરો બચપણમાં કપાઈ ગયો તો કોઈક એવી અવળી અવનીમાં તો નહીં ગયો હોય ને એમ એ વિચારતા વિચારતા નીંદર આવી ગઈ અને સપનું આવ્યું સપનામાં ઈની જગદંબા આવી ઈની રાજપૂતાણી આવી દેવાદ બોદરના અર્ધાંગના હોનભાઈના સપનામાં ઉગાના માના સપનામાં નવઘણના માં આવે છે શું કહે છે કે આઈ રાણી તું એ દિયાજ રાણી તું એ હવે થાશ માં દુખી તારો ઉગો માણે સાથ અને આયા સુમી નથી સ્વર્ગની સીમો અને ભેળા બાલુબાઈ ને ભીમો અમારે આયા સુની નથી સ્વર્ગની સીમો અને ભેળા વાલબાઈ ને ભીમો આયરાણી તું થાશમાં દુખી તારો ઉગો અમાણે સાથ અહીંયા સુની નથી સ્વર્ગની સીમો કારણ કે ભેળા વાલબાઈ ને ભીમો એનાથી સ્વર્ગની હેમળ્યું તો ઉજળ હતી એમાં કાંઈ નહોતું પણ આના થકી હવે ઉજળી લાગે છે અને ઈ સપનામાંથી વયા ગયા ને પછી જે સપનું આવ્યું ખુદ પાર્વતીજી આવ્યા આવીને બે હાથ જોડીને કીધું આયરાણીને અમને ખબર છે ઘણીવાર લખીએ એટલે એવું થાય અને આમાં તો એવું થાય લાગે શબ્દો પણ ઉગા માટે જ એની ઉગાની જનતા માટે જ આ શબ્દ બોલાય નકર પેઢીઓ નાશ થઈ જાય લખવામાંય ધ્યાન રાખવી પડે આ બીજા માટે ગમે એના માટે આ લખી ન શકાય કારણ કે પણ એના માટે હું એટલા માટે હું વગર વિચારું બધું લખી નાખું છું ઉગા માટે કે એ નહોતો ક્યાંય રેસમાં ઊભો રહ્યો નહોતો ક્યાંય હરીફાઈમાં ઊભો રહ્યો નહોતો રજવાડું મેળવવું નહોતું ઇનામ મેળવવું નહોતો એમાંથી એને કાંઈ ગરાવવાનો એને એટલી ખબર હતી કે એક રાજપૂતના દીકરા હારું થઈને મારે ખપી જવાનું છે અને મારી માએ મને મોકલ્યો છે અને હું આયરાણીને કુંખે જન્મો છું એનાથી વધારે મારે બીજું કાંઈ ન જોઈએ સાહેબ એ ડગલા દીધા વચ્ચે બે કડી લઈ લો વચ્ચે એની પહેલાં મેં જે ઉગાનું હાલડું લીખું હતું એની એ હાલતો થયો ત્યારે કેવો લાગ્યો હતો કે અહતા મોઢે એ જે હાલ્યો રે મનાયરૂનો કુળબાણ તાતો થનશે તારી માત ઉગાજી એવી ગગનમાંથી નો ઉગાજી દેશભક્તિ ની આને દેશભક્તિ કહેવાય એ હવે જે શબ્દો છે ને ઉગા સિવાય બીજા માટે લખી તો પેઢીઓ નાશ થઈ જાય એને મીઠડું લાગ્યું મોત ઈ ઉગાને
યાદ જો કરશે તો એવો નોઈ દીન સુધરશે ઉગાલે યાદ જો કરશે એવો નોઈ દીન સુધરશે પાર્વતીજી તારા દીકરે મારા ઘરમાં શાંતિ કરી દીધી કે ઈ કેવી રીતે પાર્વતીજી કે ભોળોનાથ ભગવાન મહાદેવ ભાંગ પીપીને ગાંડો થતો તો એ વ્યસન મૂકી દીધું મૂકી દેવાનું કારણ કયું કે વર્ષોથી મુંડાની જે માળા પહેરી હતી એમાં નીચે મેર હોય નહોતો હળી ગયો હતો તો ગોતતો હતો કે મેર કરવો છે પણ જેવા તેવાનું કેમ કરો એ માળાનો મેર કરીને પહેરી લીધો ને એનો એવો નશો લાગ્યો ભાંગ મૂકી દીધી કેવી રીતે કે મહાદેવે એની એ જ માળમાં પહેર્યો તારા માથા ઉગાનાનો મેર તે દુણો નશો એને એવડો લાગ્યો કે પછી નથી લોટો ભાંગી નો માગ્યો ઉગાને નસો શિવને નસો એનો એવડો લાગ્યો પછી નથી લોટો ભાંગી નો માગ્યો એટલે મેં એક ઉપમા દીધી છે કે દરિયાને કાંઠે તમે જાઓ પછી અમેરિકામાં જાવ તો હોય ને કે ઘણા એવો પ્રશ્ન કરે ભાઈ દરિયા તો હળી પાણી જે હળી કાઢીને આવે તો અમેરિકાનો દરિયો ન્યાય આવે તો દરિયો તો ફરતો હરખો છે નહીં તો બધે ગોતે ધરતી તો એને તો એક જ લાગે ને તો એ પાણી હળી કાઢીને જે કાંઠે આવે છે ને પાછા વૈયા જાય શું કામ આવે છે મને કોઈ પૂછે ચારણ તરીકે તો મેં એવું જોયું છે કે એટલા માટે આવે છે કે પાર કાંગાડા એ જી પ્રાણ આપે અને રાને આપે લઈને રાત લઈને પાછું પોતાનું દેવું અઘરું છે પણ લઈને દેવું બહુ પોતાનું જે હોય ને એ તો જ દઈ શકાય કે મારું છે પણ બીજેથી બહુ મહેનત કરીને મેળવવું ને પછી આપવું ને એ બહુ અઘરું છે ઘણું બધું મેળ્યું હોય તો દઈ શકાય કે પાર કાંગાડા એ જી પ્રાણ આપે અને રાને આપે લઈને રાત એવા જોવા કુળ આયરના કાંઠે આવે નીર હાયરના એવા જોવા કુળ આયરના આવે તટ નીર હાયરના આવે તટ નીર હાયરના
આવે કાઠ નીર ઘાયર ના એવા જોવા કુળ ઘાયર ના કાઠે ગાવે નીર ઘાયર ના એવા જોવા કુળ ઘાયર ના આવે પરકાડા પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ એવા જોવા કુળ આયર ના ને કાઠે આવે નીર હાયર ના એવું કુળ મેળવું છે એટલે એના ગીત ગાયા છે બાકી અમે માઈ ખાંગલાના ગીત કોઈ દી ગાયા જ નથી નકર તાલુકા જિલ્લા બધાય અમારા જ હોત અમૃત છું બે હોઠ હેઠા કરી શકું છું અમૃત ઘાયલ અમૃત છું બે હોઠ હેઠા કરી શકું છું અરે ઘાયલ શું પણ ધારું તો પાળિયા બેઠા કરી શકું છું એવા ગીતો ગાયા છે મર્દા મર્દના ગીત ગાયા છે અને મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે ઘરું લે દે લેતા અને દેતા બે આવડે ને એને મર્દ કહેવાય આ ખાલી લેતા આવડે ને તો ઊભા મોરની કોક દીએ ને ખાલી દેતા આવડે તો વાહે કાંઈ વધે નહીં બે આવડે ને મર્દ કહેવાય મર્દ લે ઘરું દે ને મર્દ કો મર્દ બચાવે ઘરે શંકરે કામ મર્દ કો મર્દ હી આવે મર્દની વાતું જગતના ચોકમાં રહ્યું છે મર્દની હારે ભગવાન આવે મર્દની પાસે માતાજી આવે બાકી ખાલી રાયડું નાખી તો એકુય દેવનો આવે ઘણી વાર હું કહું છું કે કૃષ્ણ કૃષ્ણ રાત નદી રાયડું નાખ્યા કરી રામ રામ પીછળ પીછળ મોગલ મોગલ જે ભગવાન તમે પછી તત્વ તો એક છે પણ નકરી રાયડું નાખે કાંઈ ન થાય પણ અંદરથી જ્યારે દેશ દાજ જાગે ધર્મની દાજ જાગે કે મારે ધર્મ માટે કંઈક કરવું છે મારા ગામ માટે પરિવાર માટે કુટુંબ માટે દેશ માટે જેટલું પુગાય એટલું બીજા માટે કાંઈક કરવું એવી દેશ દાજ જાગે તો અહીંયા બધાય ભગવાનને માતાજી હારમાં ઊભા રહીએ કે અડધો અવાજ કરીને ન આવી જાય તો બોલે બંધાણા ન કહેવાય ત્યારે એ આવે છે બાકી ખાલી ની દેશ દાજ જ્યારે જાગે અને એવી દેશ દાજ જેને જેને જાગીને ઊભા થયા છે એ જગતના ચોકમાં અમર થઈ ગયા છેલ્લે એક છંદ મહાદેવ માટેનો બહુ સરસ છંદ છે મામાને તો બાપુને આર્ય એટલે હોય એટલે ઘણી વાર સાંભળ્યો છે પણ મને ગમે છે આપને પણ ગમશે ભગવાન શિવને મહાદેવને મેં પ્રાર્થના કરી છે ભગવાન માટે વિદ્વાન કવિઓએ ખૂબ જ લખ્યું છે શિવ માટે જટાજૂટ ને ભભૂતિ નાગ ને બધું વર્ણનો ખૂબ આવ્યા પણ મેં સરળ ભાષામાં એમને પ્રાર્થના કરી છે કે અમારો દેશ કેવો હતો અને આજ કેવો છે તો મહાદેવ ભોળિયા તું અમારી લાજ રાખજે અને અમારી ભેરે રહેજે એવો એક છેલ્લે છંદ કહી અને પછી મારા શબ્દનો વિરામ આપીશ તો કેવો એ મહાદેવ એ ભોળિયાનાથ એને મેં પ્રાર્થના કરી છે અમારો દેશ કેવો હતો કે પવિત્ર જે પ્રભાત ના ગરવા વલોણા ગુંજતા પવિત્ર જે પ્રભાતના ગરવા વલોણા ગુંજતા મામાએ હમણાં વાત કરી ને એ જે હંપ હતો ને એટલે કૃષ્ણને ઉતરવું પડતું હતું ને હજી પણ ઉતરવાની તૈયારી હોય કીધું ને હોય નહીં આવે જ પણ પ્લેટફોર્મ તો બનાવવું પડે ને અહીંયા જમ્બો જેટ ઉતારવું હોય આપણે અહીંયા રામપરામાં તો ન ઉતરે આપણા ભાઈ બંધુ ના ઉતરે ફર 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 કરતા પણ ઓલું જમ્બો જેટનું કોઈ એમને તમને કહી દે ગમે એટલા પૈસા તો હાલ ખરીદ્યો પડે એક મહિનામાં અહીંયા મોટું પ્લેન જે હોય 700 માણા સામે એવું છે એને ઉતારી દો હાલ્યો પૈસા જોઈએ એટલે આપી દે એક મહિનામાં તૈયારી કરો તોય રામપરામ ન ઉતરી શકે કારણ કે એની તૈયારી બહુ જોઈ એમ એને આવવું છે પણ તૈયારી કરવી પડે પવિત્ર જે પ્રભાતના ગરવા વલોણા ગુંજતા દાંપત્ય ઉજ્જવળ પ્રેમ દેખીને કોકના હૃદયના દુઃખ રૂજતા આયર અને આયરાણી એનું આંગણું એ જોઈએ બીજું કોઈક દુઃખી મને હાલ્યું જતું હોય એનું ઉજળું જીવન જોવે તા ઓલાના દુઃખ ભૂલાઈ જતા એ કેવું કુળ હોય છે પછી કોઈ પણ વર્ણ હોય આ તો એ ડાયરો છે એટલે હું એના માટે કહું છું પછી કોઈ પણ વર્ણ હોય પણ પવિત્ર જય પર ભાતના ગરવા વલોણા ગુંજતા દાંપત્ય ઉજ્જવળ પ્રેમ દેખીને હૃદયના દુઃખ રૂજતા હાલ્યા ગયા એ હેતગણ ખાલી રહ્યા છે ખોળિયા હવે શંકર ઉમાના સાહિબા કર ભેર ડાડા ભોળિયા અને હવેની કડી સાંભળજો હે મહાદેવ ભોળિયા આપણે વાતો કરી છીએ બધા એક થઈને રહ્યો એક થઈને રહ્યો ઘણી બધી કોશિશો હાલે છે કથાઓમાં હાલતી હોય પ્રોગ્રામમાં ભજનમાંથી લઈને બધી વસ્તુમાં હાલતી હોય ભાષણ સુધીની વાત ત્યાં સુધી હંપની વાત આવે તો એટલું બધું તો શિવને કીધું અઘરું તો છે
નો થાય તો પણ એટલું તો કરજે મહાદેવ. શિવને મેં પ્રાર્થના કરી, શું કીધું એને કે હે મહાદેવ ભોળિયા, કે માનવ બધા મળીને રહે પણ એમ નો પુગાય તો, બધા ભેળા રહીએ પણ એમ નો પુગાય, માનવ બધા મળીને રહે પણ એમ નો પુગાય તો, પોતે રહે પોતા સંગાથે એમ કરજો થાય તો, પોતે પોતા ભેળો રહ્યો તો આખી દુનિયાની રીતે બધી ભેળી થઈ જાય, પોતે રહે પોતા સંગાતે એમ કરજો થાય તો. પણ વાંધો ક્યાં છે, ઉજવળ વિચારો ના કુપળ ઓલા માઠા જનો એ મોળિયા, હવે શંકર ઉમા ના સાયબા કર ભેર દાદા ભોળિયા. દહ જુવાનડા ઉભા હોય વી વી બાવી બાવી વરના, અને દહ માં નવ જણા બીજી વાતો કરતા, એકને હારો ખૂટો ફૂટે કે ગામ માટે કઈક કરવું જોઈએ, કઈક ઝાડવા વાવવા જોઈએ, અથવા ધર્મ માટે કઈક કરવું જોઈએ, ભાગવત આલે છે સેવા કરવી જોઈએ, કોઈ પણ એક જણા હારો વિચાર આવે તો કે હવે ભક્તિનું દીકરું થઈ ગયું, એન્જોય કરો, એન્જોય એન્જોય તો ઓલા ભૂંડણાય ગટરમાં પીડા હોય કરે છે, માદણામાં આમ બપોરને ટાણે જે પડ્યો આડે પોઈટ ભૂંડણો પીડ્યો હોય એને કોક જઈને પૂછજો ભૂંડણા કેમ છે, એટલે કહે એન્જોય 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 તો એ કરે છે. તો આપણા મને એમાં ફેર હું, આ મનુષ્ય દેહ મળ્યો ને આટલી આટલી મહેનત ના, એના માટે આટલું કરવું પડે, આટલા અવતારો પછી મળે તો એનું ફળ શું. એટલે આ કડીમાં કે ઉજવળ વિચારો ના કુપળ માઠા જનો એ મોળિયા, હવે શંકર ઉમા ના સાયબા કર ભેર દાદા ભોળિયા. હવે ની કડી સાંભળજો, કે એક દી ઓળ ભોળ થાતા આજ માં જીવ તર દી દેતા જહ કજુ દેવાત બોધર, એમ નતું કોક દી નવઘણ કાયમ આવી છે, બસ ખાલી જહ, અને એને આશા નો હોય, આ તો જહ શબ્દ બોલાય એને. તો મને કોઈ પૂછે કે દેવાત બોધર નું ગજુ કેટલું, રાણા પ્રતાપ નું ગજુ કેટલું, શિવાજી નું ગજુ કેટલું, તો આપણે કેવું પડે કે ઓલું આકાશ દેખાય તો આ તો ઈ દેખાય, ઓલા નું ગજુ નો દેખાય, કઈ એનાથી ઊંચું છે એને માપી ન શકાય. ઓળ ઘોળ થાતા આજ માં જીવ તર દી દેતા જહ કજુ, આ પારકી સઠી ના જાગ તલ નું ગગન થી ઊંચું ગજુ, ગગન થી ઊંચું. પણ આજે હાલ્યા ગયા ઈ હેત ગણ, આજે બધું ઉલટું થયું, કાઢી જાય મુક્તિ કોળિયા, હવે શંકર ઉમા ના સાયબા કર ભેર દાદા ભોળિયા, આજે બધું ઉલટું થયું, કાઢી જાય મુક્તિ કોળિયા, આ બારકી સઠી ના જાગતલ હતા એનું ગગન થી ઊંચું, આ તો ઊંધું થઈ ગયું. તો હે મહાદેવ ભોળિયા, હે શિવ. બીજું ઈ, હું નાનો હતી ત્યારે મારી મા એમ કેતા, મમ કે હવારમાં ઉઠીને એમ માગાય, હે ભગવાન માતાજી પાંચ પાડોહીનું હારું કરજો, એટલે કે આપણું એની રીતે હારું થાય. તો પાંચ પાડોહીનું હારું માગતા હતા આપણે ત્યાં, એને બદલે અત્યારે જે પરિસ્થિતિ થઈ, હવે નીકળી ખાસ સાંભળજો કેવું છે, કે પાડોહીઓ મુજ પાંચનું હારું થઈજો એમ ચાહતા, પાડોહીઓ મુજ પાંચનું હારું થઈજો એમ ચાહતા, આજ ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈને આગળ જતા. ગજબ કહેવાય, ગજબ. એટલે આ વાત હરાડ્યું મેં બધા નાખી છે કે આ કઈ જેવી તેવી આ ભૂંડાયું ભારતનું કહેવાય. મેં વચ્ચે ઓલું લખ્યું હતું, અરે યાર ભારતની ભૂંડાયું તો જુઓ, હતા ખમીરાતના ડુંગર, ન્યા ખાયું તો જુઓ, ડુંગર તો વૈયા ગયા છે જ નહીં, પણ ખાયું પડી ગયું, ખાલી આમ હરખું આમ આમ પાહેરું હોત ને તોય કાંઈક ઝાડવા વાવવા થાત, ખાડામાં તો હું ગાયને પડી બુરવાય હે ને, હવે ખાડા બુર્યા જેવા ગડબાય ક્યાંય રહ્યા નથી, ગામડે ગામડે એક બે ગડબા આય છે તો એને કોકે ઠેબે સેડાવ્યા છે, આ આ આ ખાડા ભૂરવા હે ને, ખાડા ભૂરવા માટે હારા મજબૂત પાણા જોઈએ, ઈ ઈ ઈ છે તેને કોઈક ઠેબે સેડાવ્યા છે, કે આને ક્યાં કાંઈ કામમાં આવ્યો તો ખબર નથી. તો અરે યાર આ ભારતની ભૂંડાયું તો જુઓ, હતા ખમીરાતના ડુંગર, ન્યા ખાયું તો જુઓ, અને આંધળો વણે અને વાસળો સાવે, જોયું તો આપણે જાણ્યું તો આપણે તો જોયા જ કર્યા, અરે ઈ આંધળા છે આપણે તો નથી ને, હોય કોઈ હિંમતી અને ડાયું તો જુઓ, અરે યાર આ ભારતની ભૂંડાયું તો જુઓ, અને પાડા બાંધે અને જાડવાનો ખો કરે, અહીંયાથી કોક એને આઘાતો કાઢો. વડીલોને ખબર હોય ખાડું સારતા, ભાદરવા મહિનામાં પાડા ફાટે ને પછી બાંધતા હોય ને તો જાડવા બાજુ ન જવા દે, તો એ બાજુ હાકલા કરે આમ શેટા તગડે, હું કામ ખબર જાડવા ન ભાંગે, પણ હવે એ પાડાઓને શેટા તગડે એવા કોઈ ગોવાળાય નથી રહ્યા, એને કપાહ્યું થઈ ગયું, હવે કરવું હું આ ગોવાળને કોક સાફ આવી દે, ગોવાળ કે બધું બરાબર છે ભલે એ બાજુ ભાગ,
બગરું પડ્યું મામા, હું કરું હવે? પાડા બાંધે અને જાડવાનો ખો કરે, અહીંયાથી કોક એને આઘાતો કાઢો. અરે વાડ્યું કરી તોય ભારત રૂપી સમન સરી ગયા. આ ગધેડાનું ટોળું હરાયું તો જુઓ. અરે યાર આ ભારતની ભૂંડાયું તો જુઓ. અને હતા ખમીરાતના ડુંગરની આ ખાયું તો જુઓ. ગાંધીને ગોતે છે સપનાઓ એના, અને સપનાને ગોતે છે ગાંધી. એકાબીજાની વાંહે અડિયું કાઢે. સપના એમ કે છે ગાંધી ક્યાં, ગાંધી એમ કે છે અમારા સપના ક્યાં હતા એ ભૂલાઈ ગયા. ગાંધીને ગોતે છે સપનાઓ એના, અને સપનાને ગોતે છે ગાંધી. આઘેના ડુંગરડા ઓલવશે, કોક આગ પગ પાસે લાગી લાયું તો જુઓ. અને છેલ્લી કડી કોણ સતી સાવિત્રી, કોણ સતી અનસોયા, કોણ સતી સીતા અને ઉર્મિલા કોણ છે? કોણ સતી સાવિત્રી, કોણ સતી સીતા, કોણ સતી અનસોયા, ઉર્મિલા કોણ છે? આર્ય નારી ત્રણો બધો ધર્મ ભૂલી અને હાવ બેફામ થઈ નાચે આ બાયું તો જુઓ. અરે યાર આ ભારતની ભૂંડાયું તો જુઓ. હતા ખમીરાતના ડુંગરની આ ખાયું તો જુઓ. એટલે અહીંયા કીધું કે પાડોહીઓ મુજ પાંચનું હારું થઈજો એમ ચાહતા. આજ ભાઈ પણ પાળી શકે નહીં ભાઈને આગળ જતા. ભાઈ ભાઈ ને આગળ જતા નથી બાળી શકતા. વાહલપ તણા ઈ બધા વીરડા દંભી જમાને ડોળિયા. હવે શંકર ઉમાના સાઈબા કર ભેરડા ડા ભોળિયા. છેલી કડી, છેલી કડી હા બોલ. હે મહાદેવ, હે ભોળિયાનાથ, હે ધુરજટી, હે શિવ, તમે જે ઝેરપી નીલકંઠ થઈને બેહી ગયા એ તો તમે ગળે રાખ્યું છે, પણ અત્યારે જે અમારા અમારા દેશમાં જે ઝેર ફેલાણું છે, ઓહો કયો હિન્દુસ્તાન હતો, કેવો ભારત હતો. એક દી આખું વર્લ્ડ અહીંયા ભણવા આવતું હતું, અહીંયા શીખવા આવતું હતું, એવું ક્યાંક મેં જોયું છે, એવું વાંચ્યું છે ક્યાંક, થોડું થોડું વાંચતો હતો. આખું વર્લ્ડ અહીંયા શીખવા આવતું હતું કે ભારતમાં કેવી રીતે, અને જદી અખંડ ભારત હતો 26 વખત એની વખત ભારતના એના પછી ભાગલા પડ્યા છે. પાકિસ્તાન ને બાંગ્લાદેશ તો હમણાં, પણ 26 વખત એની પહેલા ભાગલા પડી ગયા. એની પહેલાનો અખંડ ભારત જે કાબુલ હતી હિમાળા ભારતના હતા, ને એ અખંડ ભારતને બિહારી અને ચાણક્ય નામનો આ દેશનો સાધુ જ્યારે મૌર્ય અને ગાદીએ બિહારી મંત્રી પદે પોતે ધર્મગુરુ પોતે, અને યુએન સાંગ નામનો ઇતિહાસકાર જેથી આવ્યો આયા એ જાણવા આવ્યો તો રાજને કેમ હંકાય. અટાણે આપણે બહાર ભણવા જવું પડે છે, એ આપણો વિકાસ છે. પણ હા, એ અહીંયા જાણવા આવતા હતા બધા. એટલે હું ઘણી વાર કહું છું મામા કે માથા પડી ગયા પછી આપણા ક્ષત્રિયોના ગરાહિયાઓના છે, કાઠિયુના છે અને આયુરુના દાખલા છે. એટલે આપણે પાસે ઇતિહાસો છે બધા કે માથા પડે ને આટલા માઇલો સુધી લડી ગયા. બરાબર, તો માથા પડે અને લડતા હતા, અટાણે ખરપીઓ લાગી જાય, પછી વીઆઈપી હોય તો ગાડીમાં શિફ્ટી આવી જાય, ક્યાંક શીરો પડી જાય, લાગી જાય તો ધનુરનું ટીટીનેસનું ઇન્જેક્શન લેવું પડે. ઓલા માથા પીડ્યા પછી માઇલો સુધી લડતા હતા, અને અટાણે ખરપીઓ લાગે ને ધનુરનું ઇન્જેક્શન લેવું પડે. એ પણ આપણો વિકાસ છે. તો એમાં કાંઈ કાંઈ ખોરાકનો જ ફેર નથી ખાલી, એમાં ઘણો ફેર છે. ધર્મનો હશે, ચારિત્રનો હશે, બીજો ત્રીજો. આપણે ધર્મ આપણું આ ધર્મની પણ વાત છે, ખાલી ખોરાકનો ફેર પીડે જવું નથી. પણ ખેર યુએન સાંગ જે અહીંયા આવ્યો ભારતમાં જાણવા માટે કે રાજને કેમ હાકવું, અખંડ ભારત ચાણક્યની પાસે મારે, મને એના મહાલયમાં કોક લઈ જાઓ, એની હવેલીએ લઈ જાઓ. માણસ લઈને આવ્યો પણ હવેલીએ નહોતો એ ચાણક્ય. નદીને કાંઠે નાની ઝૂંપડીમાં બેઠો બેઠો અંધારું થઈ ગયું હતું, અને હિસાબ લખતા હતા ચાણક્ય. ઓલો માણસ આવ્યો એટલે આમાં મસ્તક હલાવીને આવકાર આપ્યો. ઓલો માણસ યુએન સાંગ બેહી ગયો, લખવાનું જે હતું એ પૂરું થયું, એટલે ચાણક્ય એનું બધું ભેળું કરી, જે તે વખતનું લખવાનું હશે એ ભેળું કરી મૂકી, જે દીવડો જગતો હતો એ દીવડાને રામ કરી નાખ્યો, ઓલવી નાખ્યો, ઠારી નાખ્યો, બીજો દીવડો બાજુમાં પેટ્યો, અને પછી ઓલાને કીધું યુએન સાંગને, બોલો શું કંઈ કામે કાજે આવ્યા છો, કાંઈ તમારી મદદ કરું? એટલે ઓલાએ કીધું બીજું બધું તો પછી પૂછી, પહેલાં એ પૂછવું છે કે બે દીવડામાં તેલ હરખું છે, જે દીવડો તમે લખતા હતા ત્યારે જગતો હતો એને તમે ઠારી નાખ્યો, અને બીજો દીવડો પેટાવ્યો એનું શું કારણ? તો એ ચાણક્ય આ દેશનો સાધુ બોલ્યો છે કે ઓલો દીવડો જગતો હતો ને ત્યારે હું રાજકાજનો હિસાબ કરતો હતો, એ રાજનું તેલ બળતું હતું, હવે આપણે અંગત મુલાકાત છે, એમાં મારે મારું તેલ બાળવું જોઈએ, રાજનું તેલ મારાથી ન બાળાય. એક દીવડાનું તેલ બાળવામાં આટલો હિસાબ કરે એ અખંડ ભારતના સપના જોઈ હગે. બાકી ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે એને 5 વર્ષ લડી લેવાય, એનાથી બીજું કાંઈ ન થાય, એને લડી લેવાય, એનાથી અખંડ ભારતના સપના કોઈ દી ન જોવાય. પણ હે મહાદેવ, અમારા દેશમાં જે આ તણે ઝેર પીડ્યા છે કેવા ભળી ગયા. પાડોહમાં ઝેર, ભાઈ ભાઈમાં ઝેર, હાહુ મમમાં ઝેર, બાપ દીકરામાં ઝેર, ગામમાં ઝેર, તાલુકામાં ઝેર, પાર્લામેન્ટમાં ઝેર, દેહમાં જ્યાં હિમાળે ઝેર, જ્યાં જોઈ ત્યાં ઝેર છે. એટલે મહાદેવને છેલ્લી કડીમાં અમે પ્રાર્થના કરી છે, કેવી રીતે કે જે ઝેર આપે જીરમાયેથી ભયંકર ઉભરા, જન્મન ને જીવતર માં પિતા વિના ના પરવણ્યા. કોઈ આબરૂ વાળા માણસ હતા તો મોગા બાંધી દીધા કે આ ઝેર અમારે નથી પીવું. ઘણા માણસ ને એવી ઘટના બને, આબરૂ વાળો માણસ હોય ત્રીજી પેઢીમાં કઈક દીકરામાં કે એવી કઈ ઘટના બને,
તો ઈ જેરે ને પીવું ન હોય પણ ઈ રુવાડે રુવાથી સડી ગયું શું કરે મોગા તો બાંધ્યા હતા જનમન ને જીવતર માં પીતા વિના ના પરવર્યા અને કહે રાજ કંઠે નારયા એને તો હૃદય ને રગદોળિયા હવે શંકર ઉમાના સાહિબા કર ભેર દાડા ભોળિયા શંકર ઉમાના સાહિબા